નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રવીણ સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બ્રિજ કોર્સ, જે સરકાર દ્વારા જૂન 2021થી કાર્યરત કરવામાં આવેલ છે. તેમાં જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021-22માં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો માટે આ સાહિત્યની અંદર આપણે જોઈશું ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 2. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 જોવાનું બાકી હોય તો અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરી તમે એનો વિડીયો સરળતાથી નિહાળી શકો છો. અને આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું નોટિફિકેશન બેલ દબાવો, જેથી હું જે પણ વિડીયો મૂકું તેની સૌ પ્રથમ અપડેટ આપણને મળતી રહે. શરૂ કરીશું આજનો આ વિડીયો. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ. ધોરણ 7 ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 2 જોઈએ તો તેમાં ચાલો યાદ કરીએ તેમાં પ્રાકૃતિક સંખ્યાઓ. મિત્રો, જ્યારે આપણે કોઈ પણ ગણતરી શરૂ કરીએ ત્યારે 1, 2, 3, 4, 5 સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. આ સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો નેચરલ નંબર કહીશું. હવે આપણે જોઈએ પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. કોઈ પણ સંખ્યાની પહેલાંની જે સંખ્યા છે તેને આપણે પૂર્વવર્તી સંખ્યા કહીશું અને તેના પછીની જે સંખ્યા છે તેને પ્રતિવર્તી સંખ્યા કહીશું. ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજીએ તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો તેના તરત પછીની પ્રાકૃતિક સંખ્યા મળે. દાખલા તરીકે 19 છે, તેમાં 1 ઉમેરતા આપણને 20 મળે છે. તો 20 એ 19ની તરત પછીની પ્રતિવર્તી સંખ્યા છે. તો અહીંયા 19માં 1 ઉમેરતા 20 મળે તો 20 એ 19 પછીની પ્રતિવર્તી સંખ્યા છે. તેવી જ રીતે કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે તો તેની તરત પહેલાંની પ્રાકૃતિક સંખ્યા મળે. ઉદાહરણ તરીકે 19માંથી 1 બાદ કરતા 18 મળે તો 18 એ 19ની તરત જ પહેલાંની પૂર્વવર્તી સંખ્યા છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ સંખ્યા છે 25, તો એની પ્રતિવર્તી સંખ્યા કઈ થાય? તેના પછીની જે સંખ્યા છે 1 ઉમેરતા 26 મળે તો તે તેની પ્રતિવર્તી સંખ્યા છે. અને 25ની પૂર્વવર્તી સંખ્યા કઈ? તો તેના પહેલાંની, તો 24 છે એ તેની પૂર્વવર્તી સંખ્યા થશે. આગળ જોઈએ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. ત્યારબાદ વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર આપણે કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાંની કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આથી શૂન્યને આપણે 1ના પહેલાં આવતી સંખ્યા લઈ શકીએ. તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. જેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 1, 2 અપ ટુ અનંત સુધી છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2 અનંત સુધી એમાં આવી જાય છે. એટલે આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શૂન્ય સિવાયની બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ મળે નહીં, કારણ કે સંખ્યાઓ અનંત સુધી છે. હવે આપણે સંખ્યા રેખા જોઈએ. એક સીધી રેખા દોરી, તેના પર કોઈ બિંદુ લો, તેને શૂન્ય નામ આપો. તો આ બિંદુને આપણે શૂન્ય નામ આપ્યું. શૂન્યની જમણી બાજુ બિંદુ, એક બિંદુ લઈ તેને 1 નામ આપો. ફરી આપણે જમણી બાજુ 1 નામ આપીશું, ફરી એટલું જ અંતર લઈ 2 નામ આપીએ, 3, 4, તો એ રીતે બિંદુઓ લઈ તેને નામ આપતા જાઓ. તો પૂર્ણ સંખ્યાઓ માટેની આ સંખ્યા રેખા છે એ અહીંયા તૈયાર થઈ ગઈ છે. સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યા તેની જમણી બાજુની સંખ્યા કરતાં નાની હોય છે, દાખલા તરીકે 3 <5. તો અહીંયા તમે જોઈ શકો છો કે 6ની ડાબી બાજુ કઈ સંખ્યા છે? 5. તો 6 કરતાં 5 નાની છે, જ્યારે જમણી બાજુની સંખ્યા 2 કરતાં 3 એ મોટી છે. ચલો હવે આપણે આગળ સમજીએ સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો. આપણે 2 અને 3નો સરવાળો સંખ્યા રેખા પર કરીએ. તો સૌ પ્રથમ તમારે જ્યાં 2 લખેલા છે એ સ્થાન પર દર્શાવવાનું છે, તો અહીંયા 2 પર છે. હવે તેમાં તમારે 3 ઉમેરવાના છે, તો 2થી શરૂ કરી તમારે 3 પગલાં જમણી બાજુએ ખસવાના છે. તો આપણે જમણી બાજુ 3 પગલાં ખસીએ, તો 1 પગલાં ખસીએ તો 3 પર આવીશું, ફરી બીજું પગલું અને ત્રીજું પગલું. તો આપણને 2 થી 3 સ્થાન ખસતા જમણી બાજુ આપણને 5 સંખ્યા મળે છે. તો આમ 2 વત્તા 3નો સરવાળો 5 થાય. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે 4 વત્તા 3, 1 વત્તા 4, 2 વત્તા 6 અને 3 વત્તા 3નો સરવાળો સંખ્યા રેખા પર કરવાનો છે. હવે જોઈએ સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાની બાદબાકી.
છ માંથી ચાર બાદ કરીએ તો સૌ પ્રથમ તમારે સંખ્યા રેખા પર એના પર જે છ છે તે અંક દર્શાવો. છ માંથી ચાર બાદ કરવાના છે તો બાદ કરવાના હોય તો આપણે ડાબી બાજુ છ એકમ ચાર એક બાદ કરવાના છે એટલે ચાર એકમ ખસીશું તો અહીંયાથી એક બે ત્રણ અને ચાર એકમ ખસતા આપણને બે મળશે તો આમ છ માઇનસ ચાર બરાબર બે મળશે. એ જ રીતે તમારે અન્ય બાદબાકી પણ સંખ્યા રેખાની મદદથી ઘેર કરવાની છે. આઠ ઓછા ચાર સાત ઓછા ત્રણ છ ઓછા ત્રણ અને પાંચ ઓછા બે. હવે જોઈએ સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર. બે ગુણ્યા ત્રણ મેળવીએ તો શૂન્યથી શરૂ કરી બે સુધી જમણી બાજુ ખસીશું કારણ કે બે અને ત્રણનો ગુણાકાર છે તો પહેલાં આપણે બે એકમ ખસીશું તો આ બે એકમ ખસ્યા. ત્યારબાદ એવી રીતે બે બીજી વાર એવી જ રીતે બે ત્રીજી વાર આપણે ખસીશું તો સૌ પ્રથમ આ બે એકમ ખસ્યા આપણે એક વખત બે વખત અને ત્રણ વખત તો બે ગુણ્યા ત્રણનો ગુણાકાર થશે છ. એ જ રીતે તમારે આ જાતે પ્રયત્ન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે ત્યારબાદ 31 થી 51 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખવાની છે જેની જે 37 37 એમ 50 સુધી આવશે. નીચે આપેલી સંખ્યાઓની તરત પછીની સંખ્યા લખવાની છે તો આના પછીની સંખ્યા તો તેમાં તમે એક ઉમેરશો એટલે એના પછીની સંખ્યા થશે 63,45,320 જગ્યાએ 321. એ જ રીતે અહીંયા તમારે તરત પહેલાંની સંખ્યા લખવાની છે. પહેલી છે 18,89,345 તેના પહેલાંની સંખ્યા થશે 18,89,344. તો આ રીતે તમે સરળતાથી લખી શકશો. પૂર્ણ સંખ્યાના ગુણધર્મ તો સંવૃત્તાનો ગુણધર્મ જોઈએ. 5 વત્તા 6 બરાબર 11 જે પૂર્ણ સંખ્યા છે તેવી જ રીતે 16 વત્તા 23 કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને પૂર્ણ સંખ્યા મળે છે. આમ આપણે કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો પરિણામ સ્વરૂપ પૂર્ણ સંખ્યા મળે. તેથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો પણ પરિણામ આપણને પૂર્ણ સંખ્યા મળે છે. જેમ કે 5 ગુણ્યા 6 તો 30 તો 5 અને 6 પણ પૂર્ણ સંખ્યા છે અને 30 પણ પૂર્ણાંક છે. એ જ રીતે 200 ગુણ્યા 20 તો બંને પૂર્ણ સંખ્યાઓ છે અને તેનો ગુણાકાર પણ પૂર્ણ મળે. તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે તેમ આપણે કહી શકીએ. આ જ બાબત બાદબાકી માટે જોઈએ તો 6 ઓછા 3 બરાબર 3 થશે. 7 ઓછા 7 એટલે 0 થશે અને 8 ઓછા 9 કરીશું તો -2 થશે -2. તો જે પરિણામ મળશે પૂર્ણ નથી તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત નથી. ભાગાકાર માટે જોઈએ તો 9 ભાગ્યા 3 એટલે 3 આવશે. 5 ભાગ્યા 5 એટલે 1 આવશે. 0 ભાગ્યા 2 એટલે 0 આવશે અને 5 ભાગ્યા 8 એટલે 5 અષ્ટમાંશ જે પૂર્ણ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત નથી. તો વિદ્યાર્થી મિત્રો સરવાળા અને બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. શૂન્ય દ્વારા ભાગાકાર. કોઈ એક સંખ્યા વડે ભાગાકારનો અર્થ કે તે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી. ચાલો 20 ભાગ્યા 5 શોધીએ તો 20 ઓછા 5 એટલે 15. ફરી તેમાંથી 5 બાદ કરીશું એટલે બીજી વખત 10 મળશે. ફરી 5 બાદ કરીશું એટલે 5 અને ફરી 5 બાદ કરીશું એટલે 0. તો અહીંયા આપણે શૂન્ય પરિણામ મેળવવા માટે તેમાંથી 20 ભાગ્યા 5 એટલે 4 વખત તેને બાદ કરવા પડે છે. ચાલો પ્રયત્ન કરીએ. 3 ભાગ્યા 0 માટે તો 3 ઓછા 0 એટલે 3 ઓછા 0 એટલે 3 ત્રીજી વખત પણ 0. તો પૂર્ણ સંખ્યાઓ શૂન્ય વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી એમ આપણે કહી શકીએ. સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ જોઈએ તો પહેલાં 3 વત્તા 5 કરીશું તો 8 મળશે. હવે 3 અને 5 જે બંને સંખ્યાઓ છે એનો ક્રમ આપણે ઉલટાવી દઈએ તો પહેલાં 5 લખીએ ને પછી 3 લખીએ તો 5 વત્તા 3 તો પણ 8 થાય છે. તો આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. ઉદાહરણ તરીકે ગુણાકાર જોઈએ તો 3 ગુણ્યા 6 એટલે પણ 18 અને 6 ગુણ્યા 3 પણ 18. તો આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે પરિણામ આપણને સરખું મળે છે. તો આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકાય. તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી છે. હવે બાદબાકી માટે જોઈએ તો 9 ઓછા 4 એટલે 5 મળશે. હવે તેમનો ક્રમ ઉલટાવી દઈએ તો 4 ઓછા 9 તો -5 મળશે. તો આમ આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. 9 ભાગ્યા 3 તો 3 મળશે અને 3 ભાગ્યા 9 કરીએ તો 3 9 માંશ જે પૂર્ણ સંખ્યા નથી. તો આમ આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમી નથી. સરવાળા અને ગુણાકાર માટે જૂથનો નિયમ. તો અહીંયા પહેલાં તમે 3 સંખ્યાઓ 3 4 અને 5 સરવાળો કરવો છે તો આપણે 3 વત્તા 4 એક જૂથ બનાવીએ. જે આવે એમાં 5 ઉમેરીએ તો 3 વત્તા 4 એટલે 7 વત્તા 5 એટલે 12.
હવે આપણે ત્રણને અલગ રાખીએ, ત્રણ વત્તા અને ચાર અને પાંચનું જૂથ બનાવીએ, ચાર વત્તા પાંચ તો ત્રણ વત્તા નવ બરાબર બાર. તો આમ આપણે કહી શકીએ કે સરવાળાનો જૂથનો ગુણધર્મ છે એ લાગુ પડે છે. આ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે ગણવાનો છે, જેમાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને સરવાળો મેળવવાનો છે. ત્યારબાદ અહીંયા આપણને એક તમારા મિત્ર સાથે રમત રમો. એકથી દસ સુધીમાં કોઈ પણ સંખ્યા બોલો. હવે તમારા મિત્ર આ સંખ્યામાંથી એકથી છ સુધીની કોઈ પણ સંખ્યા ઉમેરે, તેના પછી તમારો વારો. એ સંખ્યા તમારે એ જ ઘેર રમવાની છે પ્રવૃત્તિ. હવે અહીંયા બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ, તો સૌ પ્રથમ એણે જૂથ બનાવે છે બે ગુણ્યા પાંચનું જૂથ અને ત્રણનું અલગ જૂથ. તો બે ગુણ્યા પાંચ એટલે દસ, ગુણ્યા ત્રણ એટલે ત્રીસ. હવે જૂથ આપણે અલગ બનાવીએ તો બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણનું જૂથ બનાવીએ અને એક બેનું જૂથ રાખીએ તો બે ગુણ્યા પાંચ તરી પંદર તો પણ ત્રીસ. તો આમ બે કરતાં વધુ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય ત્યારે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનું જૂથ બનાવી તેનો ગુણાકાર મેળવવામાં આવે છે. આને આપણે પૂર્ણ સંખ્યાના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહેવાય છે. આ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે ગણવાનો છે. ત્યારબાદ હવે ભાગાકાર માટે વિચારીએ તો ભાગાકાર માટે પણ તમે અહીંયા બત્રીસ ભાગ્યા ચારનું એક જૂથ રાખો ભાગ્યા બે, અને અહીંયા આપણે બત્રીસ ભાગ્યા કૌંસમાં ચાર ભાગ્યા બેનું જૂથ રાખીએ તો ભાગાકારમાં બંનેનો જવાબ સેમ આવતો નથી, એટલે ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પાડી ન શકાય. ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ. છ ગુણ્યા કૌંસમાં ત્રણ વત્તા બે, તો પહેલાં છનો ત્રણ સાથે ગુણાકાર તો છ ગુણ્યા ત્રણ વત્તા છનો બે સાથે ગુણાકાર તો છ ગુણ્યા બે. તો આને આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કહીશું. એના પણ તમને અહીંયા દાખલા આપેલા છે, તમારે સો પ્રયત્ને ગણવાના છે. સરવાળા માટે અને ગુણાકાર માટે એકમ ઘટક જોઈએ તો પાંચ વત્તા શૂન્ય એટલે પાંચ, અઢાર વત્તા શૂન્ય એટલે અઢાર, ઝીરો વત્તા સત્યાવીસ એટલે ઝીરો. તેથી શૂન્યને પૂર્ણ સંખ્યાના સરવાળા માટે તટસ્થ ઘટક કહેવામાં આવે છે. એ જ રીતે એક વડે ગુણાકાર કરીએ, પાંચ ગુણ્યા એક એટલે પાંચ, અઢાર ગુણ્યા એક એટલે અઢાર. તો આમ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે એક એ તટસ્થ ઘટક છે. પૂર્ણ સંખ્યાનું સ્વરૂપ જોઈએ રેખા સ્વરૂપે, તો બે છે તો એને આપણે બે ટપકા સ્વરૂપે દર્શાવીશું, ત્રણ છે તો તેને ત્રણ ટપકા સ્વરૂપે દર્શાવીશું, ચાર છે તો ચાર ટપકા, હવે છ છે તો તેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે છ ટપકાની મદદથી એક લંબ ચોરસ બનશે, આઠ ટપકા છે તો તેને એક રેખામાં ચાર, બીજી રેખામાં ચાર, એ રીતે આપણે દર્શાવી શકીએ. ચોરસ સ્વરૂપે પણ આપણે ચારને દર્શાવી શકીએ, એક બે ત્રણ અને ચાર. એ જ રીતે નવને પણ તમે અહીંયા ચોરસ સ્વરૂપે દર્શાવી શકો છો. ચલો હવે અહીંયા તમને સંખ્યાઓ આપેલી છે, કઈ સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવી શકાય આ કે ના લખી કોષ્ટક પૂર્ણ કરો. દાખલા તરીકે બે છે તો બેને આપણે આ રીતે રેખા સ્વરૂપે દર્શાવી શકીએ, તો અહીંયા રાઇટ કરવાનું. લંબચોરસ સ્વરૂપે તેને ના દર્શાવી શકાય તો ત્યાં ના કરવાનું છે, તો અહીંયા તમારે હા લખવાનું આવશે. અહીંયા ના દર્શાવી શકાય એટલે ના. ત્રિકોણ સ્વરૂપે પણ બેને ના દર્શાવી શકાય તો ત્યાં પણ ના આવશે, અને ચોરસ સ્વરૂપે પણ બેને ના દર્શાવી શકાય તો ત્યાં પણ ના આવશે. આ રીતે તમારે દરેક અંક માટે તેને કયા સ્વરૂપે દર્શાવી શકાય તેમાં હા કે ના ભરવાનું છે. ત્યારબાદ ઉદાહરણ જોઈએ. એકસો સત્યાવીસ વત્તા નવ્વાણું, તો બરાબર એકસો સત્યાવીસ વત્તા નવ્વાણુંને આપણે આ રીતે લખી શકીએ, સો ઓછા એક. તો હવે આ બંનેનો સરવાળો આપણને મળશે સરળતાથી, બસો સત્યાવીસ માઇનસ એક એટલે બસો ને છવ્વીસ. એ જ રીતે તમને અહીંયા એક ઉદાહરણ પણ તેના માટેનું આપેલું છે, જેમ કે નવ્વાણુંને લખ્યું છે સો ઓછા એક. આ તમારે જાતે વિદ્યાર્થી મિત્રો ઘેર પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ અહીંયા તમને જોડકા આપેલા છે, જોડકા પણ તમારે જોડવાના છે કે અહીંયા આપેલો ગુણધર્મ કયો લાગુ પડે છે. નેક્સ્ટ અહીંયા પ્રકરણ નંબર ત્રણ જે આવે છે તેની ચર્ચા આના પછીના વિડીયોમાં કરીશું. એ પહેલાં વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરો, તમારા સાથી મિત્રોને પણ આ યુટ્યુબ ચેનલની લિંક